નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાલગોનની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્શનની અંદર આપણે જોયું તત્વોનું નામકરણ શી કઈ રીતના કરવું. આગળના લેક્શનની અંદર આપણે કીધું હતું કે 89 લેક્શનની અંદર આપણે પરમાણુના દળ વિશે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ દળ છે તમારા માટે ખૂબ અગત્યનું છે. પરમાણુ દળ અથવા એને પરમાણીય દળ પણ કહી શકાય. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પરમાણુ દળ છે એ મેળવવા માટે ડાલ્ટને જે એના છે એ અભિધારણા આપી એ આની અંદર ખૂબ જ આપણા માટે ઉપયોગી સાબિત થશે. આમ તો આપણે ગણીએ તો રાસાયણિક છે એ પ્રક્રિયા માટેના સંયોગીકરણના જે નિયમ હતા પરમાણુ દળ આપણને મળી શકતું નથી. પણ પરમાણુ છે એ દળ મેળવવા માટે એક ઉદાહરણ તમને આપેલું છે કે ધારો કે છે તમે કાર્બન અને ઓક્સિજન એટલે આને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. હવે કાર્બન મોનોક્સાઇડ છે એટલે COC થાય. ધારો કે તમે છે એ 3 ગ્રામ છે એ કાર્બન લ્યો અને 4 ગ્રામ છે એ ઓક્સિજન છે લ્યો. પણ એ 3 ગ્રામ અને 4 ગ્રામ કેમ? તો એવો પણ પ્રશ્ન થાય તો કાર્બન અને ઓક્સિજન છે એની અંદર તમે નિશ્ચિત પ્રમાણનો છે નિયમ સી લગાડો તો નિશ્ચિત પ્રમાણના નિયમમાં તમને ખ્યાલ આવી જાય. અને નિશ્ચિત પ્રમાણના નિયમ પ્રમાણે તમે કાર્બન છે એનું આપણને અગાઉ તો પરમાણુ દળ ખબર જ છે કે કાર્બનનું પરમાણુ દળ કેટલું થાય? 12 થાય. ઓક્સિજનનું છે કેટલું થાય? 8 × 16 થાય. 12ના અડધા કરો 6 થાય, 16ના અડધા કરો 8 થાય, 6ના અડધા કરો 3 થાય, 8ના અડધા કરો 4 થાય. તો નિશ્ચિત પ્રમાણ છે એ ક્યાં આવે ઊભું રહે? તો કે 4 છે એ ક્યાં, સોરી 3 છે એ ક્યાં આવે? 4 આવે. તો હવે આપણે છે તમને ખ્યાલ આવે તો S2O માં તમે જોઈ તો કે 1:8 છે હોય તો 8 × 9 થાય એટલે 9 ગ્રામ પાણી લો તેમાં 8 ભાગ છે એશિયાના હોય ને 1 ભાગ છે એશિયાનો. એવી જ રીતના 3 ગ્રામ છે કાર્બન અને 4 ગ્રામ છે ઓક્સિજન છે ભેગા કરો અને એના દળ છે એ ગણવાની કોશિશ છે કરશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ઓક્સિજન કરતા કાર્બન મોટો તો કાર્બન કરતા ઓક્સિજન છે એનું દળ કેટલું વધારે હશે. તો એવો પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર છે એક સવાલ છે આપેલો છે કે આ બે નો તમે ગુણોત્તર સી લેવાની કોશિશ કરો અથવા તો સરખામણી કરો. તો ધારો કે 4 ના 3 ગ્રામ આ પ્રમાણ છે એ કોનું મળે? તો કે આ તમે જોયું છે 4 સાથે કેટલું છે? 3 છે. તો કાર્બન છે એનું દળ કેટલું છે? તો કે કાર્બન નું દળ છે એ ઓક્સિજન ના દળ કરતા 7/8 ભાગ જેટલું છે એ ઓછું છે. હોય ને ઓછું. અને એની અલગ રીતે તમને પૂછે તો તમે એવું પણ કહી શકો કે ઓક્સિજન નું દળ છે એ કાર્બન ના દળ કરતા છે એ 7/8 છે વધારે છે. આના માટે પણ જ્યારે દળ છે એ સંજ્ઞા પ્રથમ જ્યારે છે એ આવી ત્યારે છે એ આ રીતના દર્શાવતા કે AMU ની અંદર કે આ દળ છે કેટલું છે? તો ધારો કે છે એ 4 ગ્રામ છે. તો 4 ગ્રામ પાછળ છે એ AMU લગાડતા. હું લગાડતા AMU એટોમિક માસ ઓફ યુનિટ લગાડતા. પણ હવે ખાલી છે કે કયું લગાડે? તો કે યુ. હવે યુ કેમ લગાડે? તો જે અગાઉ તમને કીધું એમ કે IUPAC સંસ્થા દ્વારા ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈની પાછળ આપણે ખાલી શું લગાડશું? UC લગાડશું. ખ્યાલ આવો એનું નામ આપેલું છે તમને. તો આ રીતના છે કોઈ પણ તત્વનું છે દળ તમારે મેળવવું હોય તો આ સરખામણી દ્વારા છે તો દળ મેળવી શકો. બીજું દળ છે એ મેળવવા છે મેળવવું એ કોણ મેળવવું? તો ઓક્સિજન નું મેળવવું. અને ઓક્સિજન નું દળ છે મેળવવું તો તમને ઓક્સિજન આપણને તો ખ્યાલ છે પરમાણુ દળ છે ત્યારે તો 16 સમાન જયારે ખબર છે નહોતી ત્યારે 1/16 નો ભાગ એટલે 1 પરમાણુ નું દળ મળે. હવે 1 પરમાણુ નું દળ છે એ 1/16 નો
ઓક્સિજન તો આપણને ખબર છે એક તત્વ છે એનું એક પરમાણુ મુજબ એક ના છેદમાં 16 માં ભાગમાં મળે એના આધારે બે કારણથી કાઢવામાં આવ્યા કે ભાઈ ઓક્સિજન છે બીજા ઘણા બધા છે એ તત્વ સાથે છે પ્રક્રિયા છે કરી શકે છે અને બીજા સાથે છે પ્રક્રિયા કરી અને પોતાનું ચોક્કસ દળ છે ઉપર કરી રાખે જાળવી શકે છે એટલે આ રીતના છે એ થાય છે અને પછી છે ધીમે ધીમે છે એ ચોક્કસ પુરાવા માટે છે આ તો ઓક્સિજન તો આપણને કુદરતી રીતે મળે છે એટલે કુદરતી રીતે મળતા છે ઓક્સિજન છે એ દળ છે નક્કી કરવામાં આવ્યું તો આ રીતના એક ના છેદમાં 16 માં ભાગનું છે એ મળ્યું ત્યાર પછી છે એ ધીમે ધીમે છે એ કાર્બનના સમસ્થાનિક થી જોવામાં આવ્યા 1925 તો કાર્બનના સમસ્થાનિકના આધારે છે એ જોવામાં આવ્યું તો તમને ખ્યાલ છે કે કાર્બન છે એનો છે પરમાણુ ક્રમાંક 6 છે અને કાર્બન છે એનો પરમાણિક દળ છે આપણને તો ખ્યાલ છે કે છે 12 તો જે રીતના તમે ઓક્સિજન ના જોયા એના આધારે આને પણ નક્કી કરી શકો તો કાર્બન છે એનું છે એ દળ નક્કી કરવો એટલે એક ના છેદમાં 12 કારણ કે કાર્બન ના છે એ ઘણા બધા સમસ્થાનિકો કેવા છે કાર્બન ના સમસ્થાનિક નો એક પરમાણુ દળ છે એક ના છેદમાં છે કેટલું છે 12 તો આની સાપેક્ષ પણ નક્કી કરવામાં આવ્યું કે જો કાર્બન છે એનું પરમાણિક દળ એક ના છેદમાં 12 કેમ થાય છે ઓક્સિજન નું પરમાણિક દળ એક ના છેદમાં 16 કેમ થાય છે તો એના આધારે છે બાકીના છે એ જે તત્વો છે એનું પરમાણિક દળ છે એ ખાસ તમારે યાદ રાખવાનું કે કાર્બનને સાપેક્ષમાં લઈ અથવા તો એનો આધાર લઈને બાકીના તત્વોનું પરમાણિક દળ છે એ મેળવવામાં આવે હવે કઈ રીતના મેળવવામાં આવે એનું સામેનું ઉદાહરણ પણ તમને આપેલું છે કે ભાઈ કાર્બન છે એ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક છે 6 છે તો કાર્બન તત્વની અંદર એક પરમાણુ દળ એક ના છેદમાં 12 માં ભાગનું છે એ થતું હોય પછી તમે ઓક્સિજન નું જોઈએ તો કે એક ના છેદમાં છે કેટલા ભાગનું થતું હોય 16 માં ભાગનું છે થતું હોય એક પરમાણુ નું દળ એટલે પરમાણિક દળ છે એ કહેવાય તો એવી જ રીતના છે એ વૈજ્ઞાનિકો એ છે નક્કી કર્યું કે આ કાર્બન ના આધારે છે એ કોઈ પણ તત્વ નું દળ છે તમારે મેળવવું હોય તો તમે એનું દળ છે મેળવી શકો પણ હવે કઈ રીતના આપણે દળ છે એ મેળવો તો એનું તમને વ્યવહારિક ઉદાહરણ આપેલું છે કે ભાઈ આ કાર્બન એક ના છેદમાં 12 લીધા અને આપણને કાર્બન નું દળ 12 મળી ગયું બીજા તત્વનું પણ દળ મળી જાય કઈ રીતના તો તમને ઉદાહરણ આપેલું છે એક સરસ મજાનું કે એક છે કે તમે છે એક તરબૂચ થઈ જો હવે આ તરબૂચ છે એના તમે છે 12 સરખા ભાગ કરો કેટલા ભાગ કરો 12 સરખા ભાગ કરો હવે 12 સરખા ભાગ કરો તો ઈ તરબૂચના 12 ભાગ થી તમે કરશો 6
તો આ રીતના સે તમે જુદી જુદી રીતે સે ઈ પરમાણુ દળ સે હું કરી આપો નક્કી કરી શકો એટલે કોઈ પણ તત્વનો પરમાણુ દળ સે તમારે મેળવો હોય તો તમે શું કરી આપો મેળવી શકો તો આ રીતના કદુષનું ઉદાહરણ યાદ રાખો કે પછી શ્યાનું ઉદાહરણ સે યાદ રાખો અથવા તો સે તમારી પાસે કોઈ તોલમાં છેદ નહીં તો તમે શું કરી શકો તો તમે કોઈ વસ્તુ સાથે સરખાવી શકો આ સરખામણી કરો એના આધારે પણ તમે એનું દળ સે શું કરી શકો નક્કી કરી શકો તો આજના લેક્ચરની અંદર તમારે સી જોવાનું તો પરમાણુનું પરમાણીય દળ કઈ રીતના સી મેળવવામાં આવે અને હવે પછીના સી લેક્ચરની અંદર સી આપણે જ્યારે મળશું ત્યારે નવા ટોપિક સાથે મળશું પણ પરમાણુ દળ સી તમે બાકીના સી પરમાણુ દળ તમારા પાઠ્યપુસ્તકની અંદર આસેલ આપેલા છે કે ભાઈ હાઇડ્રોજનનું પરમાણુ દળ સી કેટલું થાય એક થાય નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું થાય 14 સે યુ થાય ત્યારબાદ સી ક્લોરીનનું પરમાણુ દળ કેટલું થાય તો 17 સે થાય ઓક્સિજનનું પરમાણુ દળ પરમાણુ પરમાણી દળ છે આવડતો છે તો તમને આણ્વીય દળ આવડશે એટલે ખાસ પરમાણુ દળ છે તમારે કરવાનો મેળવો આ વિદ્યાર્થી મિત્રો બીજી એક રીત છે પરમાણુ દળ છે એ મેળવવાની કે પરમાણુ દળ છે એ મેળવવા માટે અથવા તો પરમાણિત છે દળ મેળવવા માટે કોઈ પણ તત્વ તમારે મેળવવું હોય તો એની માટેની બીજી સરળ રીત છે જે આગળ આવશે જો કદાચ ન આવે તો હું તમને ટૂંકની ટૂંકમાં સે સમજાવી દઉં કે કોઈ પણ તત્વની અંદર સેલેલા પ્રોટોન અને ન્યુટ્રોન આ બે નો સે તમે સરવાળો સે કરો તો તમને પરમાણિત દળ મળી જાય આગળ સે આવશે એટલે તમને સે વધારે સમજાવશું કે પરમાણિત દળ કઈ રીતના મેળવો એટલે પ્રોટોનની અને ન્યુટ્રોનનો સરવાળો કરવાનો એનો એક ઉદાહરણ તમને છેલ્લે આપતો જાઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે ધારો કે આપણે છે એ અહીં આપેલો કોઈ એવું તત્વનું છે એ દળ છે આપણે મેળવવાની કોશિશ છે કરી તો હાઇડ્રોજન છે અથવા તો હિલિયમનું આપણે દળ મેળવીએ છીએ શું મેળવીએ હિલિયમ તો હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે બે એટલે બે ઇલેક્ટ્રોન છે બે પ્રોટોન છે બે મોલ છે ન્યુટ્રોન છે તો આપણે સે ગણવાનું તો કે પરમાણુ દળ સે m બરાબર સે n પ્લસ શું કરવાનું p એટલે 2 પ્લસ 2 એટલે કેટલા થાય 4 વાસે દળ મળી ગયું હિલિયમ દળ સે મળી ગયું ઈ રીતના પણ તમે દળ સે મેળવી શકો પણ આ તો સે પરમાણુ દળ મેળવવાનો ઇતિહાસ છે કે વાત શરૂઆત ની અંદર પરમાણુ દળ સે ઈ કઈ રીતના મળે તો એના માટે એકમ તરીકે કોને લેવામાં આવ્યો તો કે કાર્બન ને સી લેવામાં આવ્યો પણ આ રીતના પણ તમે પરમાણુ દળ સે શું કરી શકો વ્યવસ્થિત છે એ પ્રેક્ટિસ કરો એટલે તમને પરમાણુ દળ સમજાઈ જશે આગળના લેક્ચરની અંદર આપણે અણુ વિશે માહિતી મેળવશું અને ત્યાર પછી આણ્વીય